આમ આદમીના પાર્ટી તેમજ એમના મિત્ર મંડળ સંગઠન જે ભેગું થઈ રહ્યું છે અત્યારે જે લાઠી ગામની અંદર આમ આદમી પાર્ટીમાં જે અત્યારે ભરતભાઈ કેરાસિયા અત્યારે જોઈન્ટ થયા છે તો એમને આપણે એની વિશે જાણીએ કે શું કહેવા માગે છે. ભરતભાઈ આ વિશે તમે શું કહેવા માગો છો? હું એવું કહેવા માગું છું કે ભાઈ અત્યારે જે આમ આદમી પાર્ટી જે છે એ ભ્રષ્ટાચાર જે પાર્ટીઓ છે એની કરતાં એની સામે વિરુદ્ધ લડવા માટે જ આ પાર્ટી મેદાનમાં આવી છે અને આમ આદમી પાર્ટી એક આમ આદમીની જ છે. બરાબર, આ કોઈ સ્વાર્થી પાર્ટી નથી, આ નિસ્વાર્થ પાર્ટી છે અને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું કે લોકોના પ્રશ્નને વાચા આપીશું અને આમ આદમી પાર્ટીનું અમે આગળ ઓલું કરીશું અને સત્ય ઉપર જ લડાઈ કરીશું. બરાબર છે, યાટો અમે એ નીતિએ જ અમે પોતાના લોકોના કામ માટે જ અમે આ પાર્ટીમાં જોડાના છીએ. અત્યારે જો જે પાર્ટીમાં ભરતભાઈ જોડાના તો ભરતભાઈ આપણે એક એ જણાવશો કે આગામી જે ચૂંટણી આવી રહી છે તો એ વિશે તમે શું કહેવા માગો છો? આગામી લાઠીની અંદર જે નગરપાલિકાની ચૂંટણી આવશે એની અંદર અમારા લાઠીના એકથી હાથ વોર્ડ છે, તો એકથી હાથ તે હાથ વોર્ડની અંદર અમારા 28 ઉમેદવાર અમે ઊભા કરીશું અને એમે અમે એને પૂરેપૂરો સાથ સહકાર આપી અને 28 ઉમેદવારને નગરપાલિકાની ચૂંટણી લડાવશું અને અમે અમારા પોતાના મારા પોતાના ખર્ચે હું કદાચ મારે ડિપોઝિટ ભરવાનું થાય તો મારા પોતાના ખર્ચે એ તમામ ઉમેદવારો 28 ઉમેદવારોને હું લડાવીશ. ભરતભાઈ જે વાત કરી રહ્યા હતા કે પોતાના સ્વ ખર્ચે પોતે આપણે જાણીએ કે આપણે એમના મિત્ર સર્કલની અંદર જે સાહેબ છે એમને જાણીએ કે સાહેબ આ વિશે તમે શું કહેવા માગો છો? હાલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શરૂઆત થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીનું પ્રથમ પગથિયું એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમાં આમ આદમીનું પ્રથમ પગથિયું ચૂંટણી લડવા જઈ રહી છે આગામી સમયમાં, ત્યારે આમ આદમી એક સક્ષમ કહેવાય કે આમ આદમી જ ચૂંટણી લડશે અને જીતશે અને લોકોના કામ કરશે, નહીં કે બીજી કોઈ રાજનીતિ કામની રાજનીતિ ઉપર વાત કરશે. જે દિલ્હીમાં પ્રાથમિક જરૂરિયાત પાણી શિક્ષણ અને આરોગ્ય જેની ઉપર કામ કરીને બતાવવામાં આવ્યું છે તેવી જ રીતે આ ચૂંટણી લડવામાં આવશે અને ગુજરાતમાં લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. આ વિશે સાહેબ તમે શું કહેવા માગો છો? આ વિશે સાહેબ એટલું જ મારે કહેવું છે કે આમ આદમી પાર્ટી શિક્ષિત લોકોની પાર્ટી છે, સંગઠિત લોકોની પાર્ટી છે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતી પાર્ટી છે. એનું હું તમને એક સિમ્પલ સાદું અને નાનું ઉદાહરણ આપું કે આજે ગુજરાતની અંદર અમારો એક પણ સરપંચ પણ નથી અને ગ્રામ પંચાયતનો સદસ્ય પણ નથી અને ભ્રષ્ટાચાર જો કરવો જ હોય લોકોએ તો બીજી જે પક્ષ છે જેનું નામ લેવા નથી માગતો તમે સમજો જ છો તો એની અંદર જતા રહ્યા હોત. પણ આજે તમે જોવો છો યુવા લોકો શિક્ષિત લોકોને પોતાના સ્વ ખર્ચે આ લોકો લડાઈ લડી રહ્યા છે. શું કામે કે છેલ્લા 70-72 વર્ષ હમણાં આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવો તો પ્રજાસત્તાક દિવસ કે 26 જાન્યુઆરી આપણે જ્યારથી ઉજવીએ છીએ એના 72 વર્ષ થઈ ગયા, છતાંય તમે લાઠીની દશા જુઓ, અમરેલીની દશા જુઓ અને ગુજરાતના નાનામાં નાના ગામડાની દશા જુઓ. સારા રોડ નથી, શુદ્ધ પીવાનું પાણી નથી, લોકો પાસેથી મોંઘા ભાવે વીજળી લે છે, શિક્ષણ પાછળ એટલો ખર્ચો થાય છે, સ્વાસ્થ્ય પાછળ એટલો ખર્ચો થાય છે, માણસને આજે જીવવું ઝેર બની ગયું છે જેનાની અંદર હું તમે બધા પીડા રહ્યા છે અને આ મારી તમારી આખા સમાજની પીડા છે. અને આની અંદર તમે જોશો કે મોટા ભાગના લોકો શિક્ષિત છે, સારું કંઈક કરવા માટે મથી રહ્યા છે. તો અમે લોકોને ગામડે ગામડે શેરીએ શેરીએ શહેરની નગરપાલિકાની શેરીએ શેરીએ ડોર ટુ ડોર એક જ વાત કરીએ છીએ કે ભાઈ તમે તમારા પોતાના સ્વ પ્રશ્નો જ અહીં અમને કહો કે તમારા પ્રશ્નો શું છે, પાયાના પ્રશ્નો શું છે કે સામાન્ય પાણી હમણાં તો આપણે વિજયભાઈ રૂપાણીને સાંભળાય છે તમે કે ભાઈ આગામી ચૂંટણીમાં અમે ઘરે ઘરે પાણી આપશું તો 25 વર્ષ આ કરો છો શું ભાઈ? 25 વર્ષ થયા અને તમે નર્મદાનો ઢીંઢોળો ટીપો છો કે 25 વર્ષથી તમે નર્મદાનું પાણી હજી અમારા સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે પહોંચાડી શક્યા નથી. હજી તમે હમણાં ઉનાળામાં જોજો ટેન્કર જ આવશે, એનો મતલબ એમ કે તમારી કામ કરવાની દાનત નથી. આજે 6 વર્ષની અંદર દિલ્હીની અંદર કેજરીવાલ સાહેબે અને તેની સરકારે એવું શું કરી બતાવ્યું કે 70-63 કે 67 સીટો લોકોને મળે, કેજરીવાલ સાહેબને મળે. એનો મતલબ એમ કે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે કામની રાજનીતિ થાય, ધર્મની રાજનીતિ ન થાય, જાતિવાદની રાજનીતિ ન થાય. બરાબર અસ્તુ, એટલું જ કહેવા માગું છું અને જનતાને પણ હું વિનંતી કરવા માગું છું કે હવે જો તમારે જૂનો કચરો સડો કાઢવો હોય તો સાવણાને અપનાવો. જય હિન્દ, જય ભારત.